ડીસા તાલુકા સંઘમાં તપાસ દરમિયાન થયેલ ગેરરીતી બાદ સરકારે સમિતિની રચના કરી છે અને આજે વહીવટદારને નિમણૂક કરી છે. ખેડૂતોના હિત માટે વિશ્વાસપાત્ર ખાતર, બિયારણ અને દવા મળી રહે તે માટે 1950ની સાલમાં ડીસામાં ધી ડીસા તાલુકા ખરીદ વેચાણ સંઘની સ્થાપના કરવામાં આવી હતી અને આ સંઘ ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ નફો કરનાર સંઘ છે. ડીસા અને આસપાસમાં શાખા ઊભી કરી ખેડૂતોને વ્યાજબી ભાવે ખાતર બિયારણ મળી રહેતું હતું, પરંતુ છેલ્લા 5 વર્ષથી સંઘમાં સત્તાધીશો દ્વારા વહીવટમાં ગેરરીતિઓ કરી 4 કરોડ ઉપરાંતની ગેરરીતિઓ બહાર આવતા જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા તપાસ દરમિયાન ચેરમેન દશરથભાઈ દેસાઈ અને બોર્ડ ઓફ ડિરેક્ટરને નોટિસ બાદ બરતરફ કરવામાં આવ્યા છે અને જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા 6 વ્યક્તિઓની સમિતિની રચના કરી છે. આ ઉપરાંત ડીસા તાલુકા ખરીદ વેચાણ સંઘમાં વહીવટદારની પણ નિમણૂક કરવામાં આવી છે. આજે ખેડૂતોની હાજરીમાં સમિતિના સભ્યોએ તાલુકા સંઘનો ચાર્જ સંભાળ્યો હતો.